नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી, વિષય અંકલેખન, ભાગ બે. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈશું પાના નંબર 26 ઉપર તગડ એકળ 31. તો 31 તગડ એકળ 31 અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને 10-10 ના જૂથ આપેલા છે. તો 10-10 ના જૂથ કેટલા છે? તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ગણી લઈએ કે 10-10 ના જૂથ કેટલા છે. તો 1, 2, 3. તો 3 એ 10-10 ના જૂથો છે અને ઉપરના મણકા જે છૂટા છે એ આપણે ગણી લઈએ તો 1. તો 3 છે એટલે પહેલા 3 જે 10 જૂથો છે એને શું કહેવાય? 3. અને જે છૂટો એક મણકો છે એને આગળ આપણે લઈ લઈએ તો શું થાય? તગડ એકળ 31. તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ખાનામાં અહીંયા આપણે તગડ એકળ 31 લખવાના છે. તો અહીંયા જે પ્રમાણે તગડ એકળ 31 લખેલા છે એ પ્રમાણે આપણે અહીંયા દરેક ખાનામાં લખવાની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો બોલતા જજો અને સાથે લખતા પણ જજો. તો તગડ એકળ 31 આગળ આપણે લખીશું ખાનામાં. તગડ એકળ 31, 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 તગડ એકળ 31. તો વિદ્યાર્થી મિત્રો દરેક ખાનામાં તમારે તગડ એકળ 31 લખવાના છે. અહીંયા પણ એ જ રીતે તગડ એકળ 31 ખાનામાં લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો રંગ પૂરો, અહીંયા આપણને તગડ એકળ 31 લખ્યા છે. તો એમાં તમારે તમારા મનગમતા રંગ પૂરવાના છે. આગળ જોઈએ તો તગડ બગડ 32. વિદ્યાર્થી મિત્રો 30 અને 2 બરાબર કેટલા થાય? તગડ બગડ 32. તો આપણે અહીંયા પણ આગળ જે રીતે તગડ એકળ 31 લખ્યા છે એ પ્રમાણે આપણે અહીંયા દરેક ખાનામાં તગડ બગડ 32 લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો બોલજો, બોલતા જજો અને અહીંયા ખાનામાં લખતા પણ જજો. તગડ એક બગડ 32. આપણે અહીંયા બાજુના ખાનામાં પણ તગડ બગડ 32 લખવાના છે. તો તગડ બગડ 32, 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 તગડ બગડ 32. તો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે તમારે દરેક ખાનામાં તગડ બગડ 32 લખવાના છે. તો આખા જ પેજમાં દરેક ખાનામાં તગડ બગડ 32 લખવાના છે. એ જ પ્રમાણે આપણે જે પ્રમાણે આગળ તગડ એકળ 31 માં રંગ પૂર્યા છે એ જ પ્રમાણે અહીંયા આપ જુઓ રંગ પૂરો. તો અહીંયા તગડ બગડ 32 છે. તો અહીંયા તમારે તગડ બગડ 32 માં તમારા મનગમતા રંગ પૂરવાના છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો પાના નંબર 28 ઉપર અહીંયા શું છે? તો 2 તગડા 33. 33 કઈ રીતે થાય? 30 અને 3 બરાબર કેટલા થાય? 2 તગડા 33. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખાનામાં 2 તગડા 33 લખવાના છે. અહીંયા આપણને 2 તગડા 33
લખેલા છે એ જ પ્રમાણે આપણે આગળ દરેક ખાનામાં બે તગડા 33 લખીશું તો વિદ્યાર્થી મિત્રો બોલતા જજો અને મારી સાથે ચોપડીમાં લખતા પણ જજો બે તગડા 33 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 તો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે તમારે આખા જ પેજમાં દરેક ખાનામાં બે તગડા 33 લખવાના છે જો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો શું છે રંગ પૂરો તો આપણે જે રીતે તગડ એકડ 31 તગડ બગડ 32 માં અહીંયા આપણને ચિત્ર દોરેલું હતું અક્ષર એ જ પ્રમાણે અહીંયા બે તગડા 33 લખેલા છે તો અહીંયા પણ આપણે એ રીતે તમારા મનગમતા તમારે રંગ પૂરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજનું તમારું હોમવર્ક છે પાના નંબર 26 ઉપર પાના નંબર 27 અને પાના નંબર 28 ઉપર જે આપણે 31 32 અને 33 એ શીખ્યા એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરજો અને વ્યવસ્થિત નોટબુકમાં લખતા પણ રહેજો અને સ્વાધ્યાય પોથી પણ પૂર્ણ કરજો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આવજો